आज रोज सूरत नी करंज विधानसभा में आवेली हरिधाम सोसायटी स्थित नगर प्राथमिक शाला नंबर 8 में श्री द्वारकाधीश महिला ग्रुप द्वारा सेनेटरी पेड नु वितरण करवामां आव्युं हतुं। आ कार्यक्रम में केन्द्रीय मंत्री दर्शनाबेन जरदोसे पण हाजरी आपी हती अने धारासभ्य प्रवीणभाई गोगारी जोगानु जोग आजे तेमनो जन्मदिवस पण हतो, तेमज कोर्पोरेटर मनीषाबेन आहिर, धर्मेशभाई भालाडा अने उर्वशीबेन पटेल जेवा महानुभावो उपस्थित रह्या हता। सूरतना करंज विधानसभा में आवेली हरिधाम सोसायटी में आवेला नगर प्राथमिक शाला नंबर 8 में धोरण 7 अने 8 नी अंदाजे 400 जेटली दीकरीओने सुविधाना पेड़नुं केन्द्रीय मंत्री श्री दर्शनाबेन जरदोसना अध्यक्ष स्थाने श्री द्वारकाधीश महिला ग्रुप द्वारा वितरण करवामां आव्युं हतुं, जेमां केन्द्रीय मंत्री श्री दर्शनाबेन जरदोसे जणाव्युं हतुं के प्राथमिक शिक्षणथी ज दीकरीओने हाइजीन अने हिमोग्लोबिन विशे जागृत बने अने ज्यारे आ प्रश्न पोताना स्वास्थ्य साथे जोडायेलो होय तो दीकरीओए आ बाबते जागृत बने ए माटे दरेक वॉर्डमां प्राथमिक शाळामां सेनेटरी पेड अने तेना विशेनी माहिती आपवामां आवशे। वॉर्ड नंबर 15ના કોર્પોરેટર અને શ્રી દ્વારકાધીશ ગ્રુપ મહિલા મંડળના સંચાલક મનીષાબેન આહિર દ્વારા આ નગર પ્રાથમિક શાળામાં પ્રાથમિક કાર્યક્રમ યોજાયો હતો અને વધુમાં આ કાર્યક્રમના કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોસ, ધારાસભ્ય પ્રવીણભાઈ ગોગારી તેમજ કોર્પોરેટર મનીષાબેન આહિર, ધર્મેશભાઈ ભાલાડા, ઉર્વશીબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયેશ ચોડવડિયા સાથે મયુર ખાતરાણી, એબી પ્લસ ન્યૂઝ, સુરત। આવનારા દિવસોની અંદર કોર્પોરેટરો અને ખાનગી જે સંસ્થાઓ હોય એટલે કે એનજીઓ હોય એ લોકોને પરસ્પર સમન્વય કરીને ખૂબ સરસ પરિણામ આપી શકાય એના માટેની અમે આ મુહિમ હાથ ધરી છે। બહેનોમાં ખાસ કરીને દીકરીઓમાં જ્યારે જાગૃતતા વધે એના સેનેટરી નેપકિન જે સરકારે પોતે જન ઔષધિ સુવિધા દ્વારા સુવિધા પેટ જે તૈયાર કર્યા છે તો દ્વારકાધીશ મહિલા મંડળ અને કોર્પોરેટર એના સહયોગથી અમે દરેક વિસ્તારની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, આપણા પ્રધાનમંત્રી આવાસ, મુખ્યમંત્રી આવાસ, ગરીબ લોકોને આની આદત પડે, સ્વચ્છતા કેળવાય અને દીકરીઓને ખૂબ સરસ માર્ગદર્શન મળે, એનું પોતાનું પણ સ્વાસ્થ્ય સારું રહે એના માટે એક હેલ્થ સેન્ટરના ડૉક્ટર ગાયનેકોલોજીસ્ટ દ્વારા પણ એમને પોતાને સરસ માર્ગદર્શન મળી રહે એના માટેનું આયોજન કર્યું છે। આજે લગભગ 3 વિસ્તારની અંદર અમે આ કાર્યક્રમ પૂરો કર્યો। સવારે શરૂઆત મેં પૂર્વ વિધાનસભાથી કરી, ગોપીપરા સંગડિયાવાડ સ્કૂલમાં ગયા, ત્યાર પછી કતારગામ લલિતા ચોકડી ખાતેની સ્કૂલની અંદર અમે લોકોએ જ્યોતિબેન કોઠિયા સાથે કાર્યક્રમ કર્યો અને અત્યારે હાલમાં મનીષાબેન જોડે આ કરંજ વિસ્તારમાં, એટલે 3 વિધાનસભાની અંદર જેટલા કોર્પોરેટરો છે એ લોકો પણ પોતે ધીમે ધીમે આજે જે શરૂઆત થઈ છે એવી શરૂઆત આવનારા દિવસોમાં પણ આ કાર્યક્રમ શરૂ કરશે। આના પછી અમે એક હેલ્ધી બેબી કોમ્પિટિશન, તંદુરસ્ત બાળ સ્પર્ધા પણ કરવાના છે કે દીકરીઓ, માતાઓ અને પરિવાર સાથે કેવી રીતે કોર્પોરેટરો અને સંગઠનના લોકો જોડાઈ શકે એના માટેનું સરસ આયોજન કર્યું છે। સહયોગથી જે ચાલી રહી છે અને તમે જોઈ રહ્યો છો કે ઠેર ઠેર આના બધા પ્રોજેક્ટો લાગ્યા છે અને ક્યારે પણ કોઈ પણ વિકાસના કામ થાય, સુરત ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી છે અને એની સાથે ઓલ ઓવર ઇન્ડિયાની, જ્યારે અહીંયા શહેરી વિસ્તારની અર્બન મિનિસ્ટ્રીના મોટા એવોર્ડ ફંક્શન પણ જ્યારે અહીંયા થવાના છે જેને માટે સુરત એક મોટે માઇલસ્ટોન છે કે એના અનેક એવોર્ડોની સાથે આની યોજનાઓ આખા દેશની અંદર એનો વ્યાપ વધે છે ત્યારે આ પ્રોજેક્ટ પણ સમયસર જે રીતે શરૂ થયો છે, ચોમાસાના સમય દરમિયાન તમે જાણો છો કે 2-3 મહિના કામ જુદું હોય તો એ પ્રકારનું કામ થાય છે, કારણ કે જ્યારે હું બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ જોવા થઈ રેલ મંત્રી તરીકે અમે એ પ્રોજેક્ટમાં પણ જોયું કે સરકારમાં ખૂબ સરસ રીતે કોવિડ પછી પણ કોઈ પણ લોકો રજા લીધા વગર આ સમન્વયથી કામ કરે છે કે જ્યારે ચોમાસાનો સમયગાળો હોય ત્યારે જે અંદર અમુક પ્રકારના ટેકનિકલ કામો કરવાના અને જે મોટા પિલરો ઊભા કરવાના અથવા તો જે અંડરગ્રાઉન્ડના કાપો કરવાના, જે વરસાદમાં વિઘ્ન આવે એ કામોને જુદી રીતે પૂરા કરવાના, એટલે સમયસર કાર્ય પૂરું કરવા માટે પ્રધાનમંત્રીશ્રીની સરકાર કટિબદ્ધ છે અને એ જ ગતિથી કામ ચાલી રહ્યા છે। વડાપ્રધાન બધા જ પ્રોજેક્ટની સમીક્ષા કરે છે, સમયસર કરે છે, બુલેટ ટ્રેન સમયસર ચાલે છે કંઈ નહીં, આઝાદીના 75 વર્ષની અંદર દરેક મંત્રાલયો પોતાના સમયસર કામ થાય છે કે નહીં, 400 વંદે ભારત ટ્રેનની સમીક્ષા પણ કરે છે, સ્માર્ટ સ્ટેશન બનવાના છે એની સમીક્ષા પણ કરે છે, આયુષ મંત્રાલયની પણ કરે છે, એટલે દરેક મંત્રાલયની સમીક્ષા પ્રધાનમંત્રીની નિગરાની હેઠળ એમના માર્ગદર્શન હેઠળ ચાલતી હોય છે। સ્વચ્છતા અંતર્ગત આપણા આદરણીય ભાઈ મોદીનું સપનું છે કે દેશ સ્વચ્છ બને, આંગણું સ્વચ્છ બને, શહેર સ્વચ્છ બને અને આપણે જ્યાં રહેતા હોય આપણો આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ બને અને આપણે પણ જો ખુદ સ્વચ્છ રહેશું તો બીમારીઓ પણ ખૂબ ઓછી આવશે। એટલા માટે આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત, હાઇજેનિક અંતર્ગત આજે સેનેટરી પેડ વિતરણનું આયોજન શ્રી દ્વારકાધીશ ગ્રુપ મહિલા દ્વારા આપણા આદરણીય લોકલાડીલા કેન્દ્રીય મંત્રી શ્રી દર્શનાબેન જરદોસના માર્ગ હેઠળ હરિધામમાં આવેલ નગર પ્રાથમિક શાળામાં
ધોરણ 7 અને 8 ની અંદાજે 400 થી પણ વધુ દીકરીઓને આજે સેનેટરી પેડ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેની અંદર આદરણીય શ્રી દર્શનાબેન જરદોશ, આ વિસ્તારના કરંજના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ગોગારી, મારા સાથી કોર્પોરેટરો અને મારા દ્વારકાધીશની ગ્રુપો બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી અને આ દીકરીઓને આજે સેનેટરી પેડનું વિતરણ કર્યું હતું. ના, હવે અમે અમારા વોર્ડની અંદર 4 નગર પ્રાથમિક શાળાઓ આવે છે, તો આ 4 શાળાઓને અમારા જે કોર્પોરેટરો છે એ પ્રમાણે ડિવાઈડ કરી અને એનું અમે અહીંની જે એનજીઓ છે એમની સાથે રાખીને અવારનવાર અમે આ કાર્યક્રમો કરતા જ રહીશું અને આ સેનેટરી પેડની સાથે અમે દર્શનાબેનનો એ પણ આગ્રહ છે કે હિમોગ્લોબિન ખૂબ ઓછું હોય છે દીકરીઓને, તો આનો પણ અમે ચેકઅપ કેમ્પ કરીશું અને જે દીકરીઓનું હિમોગ્લોબિન ઓછું હશે તેને હેલ્થ સેન્ટર દ્વારા ફ્રીમાં આયર્ન અને કેલ્શિયમની ગોળી આપવામાં આવશે. એટલે આવું સતત અમે સ્કૂલની સાથે લાઇજનિંગમાં રહી અને દીકરીઓનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે તે માટેનું અમે સતત ફોલોઅપ લેશું અને આના ઉપર કામ કરતા રહીશું. આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાતનું, એટલે એબી પ્લસ ન્યૂઝ.